નમસ્તે મિત્રો, વેક્સિનને લીધે ભારતની અંદર પ્રથમ મોત થયું છે અને તે અંગે ભારત સરકારે પણ સ્વીકાર્યું છે. કયા કારણોસર આ મોત થયું છે તેની તમામ માહિતી આપીશું. વેક્સિનને લઈને એલર્જીના કારણે બીજા જે બે કેસ યુવાનની અંદર નોંધાયા છે તે અંગે પણ શું કહેવાનું થયું છે તેની માહિતી પણ તમને આજના વિડીયોમાં આપીશું. તો આ તમામ માહિતી માટે વિડીયોને ખાસ તમે અંત સુધી જરૂર જોજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરી પહેલાં ખાસ વિનંતી છે, 88% ગુજરાતી લોકોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે ને પ્રેસ કરવા વિનંતી. મિત્રો, વેક્સિનને લીધે ભારતમાં પ્રથમ મોત નોંધાયું છે એ અંગે ભારત સરકારે સ્વીકાર્યું છે, તેમજ બીજી કાંઈ જે માહિતી છે તે તમામ માહિતી જોઈશું. ભારતમાં વેક્સિન લીધા બાદ એક વ્યક્તિનું મોત થયું હોવાનું સરકાર દ્વારા આખરે પુષ્ટિ કરવામાં આવી છે. ભારતમાં વેક્સિનના કારણે એક 68 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. મિત્રો, ભારત સરકાર દ્વારા નિમવામાં આવેલી એક પેનલે છે તેના મોતની પુષ્ટિ કરી છે. 68 વર્ષના વ્યક્તિને 8 માર્ચ 2021 વેક્સિનનો ડોઝ છે તે આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમનું મોત થયું હતું. કયા કારણોસર મોત થયું તે ચાલો આપણે જાણીએ. વેક્સિન લીધા બાદ કોઈ ગંભીર બીમારી થવાની અથવા તો મોત થવાને વૈજ્ઞાનિક ભાષાની અંદર એડવર્સ ઇવેન્ટ ફ્લોઇંગ ઇમ્યુનાઇઝેશન છે તે કહેવામાં આવે છે. આના માટે સરકારે એક આખી કમિટીની રચના કરી છે, જે આ વેક્સિનને લીધે કોઈ ગંભીર બીમારી થાય અથવા તો મોત થાય તો તેના આધારે એક રિસર્ચ કરે છે અને આખું તારણ કાઢે છે. આ કમિટીએ વેક્સિન લગાવ્યા બાદ થયેલી 31 મોતના એસેસમેન્ટ કર્યા બાદ કન્ફર્મ કર્યું છે કે એક વૃદ્ધ જેમની ઉંમર 68 વર્ષની હતી તેમનું મોત વેક્સિનના લીધે થયું છે. તેવા 31 મોતના એસેસમેન્ટ કર્યા બાદ આખરે સરકારે ની આ કમિટીએ સ્વીકાર્યું હતું. તેમનું મોત વેક્સિન લીધા બાદ એમાફિલેક્સિસથી થયું છે તેવું તે કમિટીનું કહેવું છે. આ એક પ્રકારનું એલર્જીક રિએક્શન છે. વૃદ્ધને 8 માર્ચ 2021 રોજ વેક્સિનનો પહેલો ડોઝ છે તે આપવામાં આવ્યો હતો. થોડા દિવસ બાદ જ તેમનું મોત છે તે થઈ ગયું હતું. આ સાથે બીજા 3 મોતનું કારણ પણ વેક્સિનને માનવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી તેની પુષ્ટિ છે તે આ કમિટીએ કરી નથી. વેક્સિન સાથે જોડાયેલા હાલ જે પણ રિએક્શન સામે આવી રહ્યા છે તેનું પૂર્વાનુમાન હતું જ હાલ સાયન્ટિફિક એવિડન્સના આધાર પર વેક્સિનેશન છે તેને જવાબદાર ગણાવી શકાય છે. વધુ 2 કેસ 16 જાન્યુઆરી અને 19 જાન્યુઆરીએ વેક્સિન લગાવવામાં આવી હતી. આ બંને યુવાન હતા, તેમાંથી એકની ઉંમર 22 વર્ષની હતી અને બીજાની ઉંમર છે તે 21 વર્ષની હતી. એટલું જ નહીં, આ બંને અલગ અલગ વેક્સિન છે તે પણ લગાવવામાં આવેલી હતી. તેમાંથી એકને કોવિશિલ્ડ અને એકને કોવેક્સિન છે તેનો ડોઝ આપવામાં આવ્યો હતો. જો કે આ બંને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સાજા થઈ ગયા હતા, એટલે આ બંને યુવાનને પણ તેવું જ એલર્જી ઇન્ફેક્શન થયું હતું, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા બાદ આ બંને યુવાન છે તે સાજા થઈ ગયા હતા. તો મિત્રો, કરોડોની સંખ્યામાં વેક્સિનેશન આપવામાં આવ્યું છે, તેમાંથી માત્ર એક જ મોત નીપજ્યું છે, તો આપણે ગભરાવવાની જરૂર નથી. વેક્સિન તો અવશ્ય લેવાની જ છે. વેક્સિન જ એક અમોઘ અસ્ત્ર છે અને તેના લીધે જ કોરોના સામેની જંગ છે તે આપણે જીતી શકીશું. તો વેક્સિનેશનની અંદર દરેક લોકો જે બાકી છે તે જરૂર જોડાય અને વેક્સિન છે તે ચોક્કસ લે.